नमस्ते विद्यार्थी मित्रों, आपणे आपणो चेप्टर 12 जो खूटी जाए तो एमां आपणे पेट्रोल अने डीजलनी वात करी के पेट्रोल अने डीजल छे एनो आपणे करकसरपूर्वक उपयोग करवो जोईए। केम के एनो जत्थो केवो छे, लिमिटेड मर्यादित छे, एटला माटे आपणे एनो करकसरपूर्वक उपयोग करवो जोईए। विद्यार्थी मित्रों, आपणे जोईए के आजे पृथ्वीना पेटाणमांथी पेट्रोल अने डीजल मेळवीए छे एने पृथ्वीनो खजानो कहેવાય છે, એ આપણે આજે જોઈએ। પૃથ્વીના પેટાળમાં ક્યાં ઓઇલ છે તે શોધવું સરળ નથી। આજે પેટ્રોલ અને ડીઝલ છે એ પૃથ્વીના પેટાળમાંથી જમીનમાંથી મેળવવું એટલું સરળ નથી। વૈજ્ઞાનિકો તેને શોધવા ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે। પછી પાઇપો અને યંત્રો દ્વારા પેટ્રોલિયમ ખેંચવામાં આવે છે। આ ઓઇલ ગંધવાળું, જાડુ અને ઘેરા રંગનું પ્રવાહી છે। તેની અંદર ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે। તેને સાફ કરવા અને જુદું પાડવા રિફાઇનરીમાં મોકલવામાં આવે છે। તમે રિફાઇનરી વિશે સાંભળ્યું છે? તો આ પેટ્રોલ અને ડીઝલ છે એ કેવું શુદ્ધ સ્વરૂપે જમીનમાં નથી હોતું, એ કેવું હોય છે? ગંધવાળું, જાડુ અને ઘેરા રંગનું પ્રવાહી હોય છે અને તેમાં ઘણી બધી વસ્તુઓ ભળેલી હોય છે અને તેને રિફાઇનરીમાં મોકલવામાં આવે છે અને ત્યાં પછી પેટ્રોલ, ડીઝલ, એન્જિન ઓઇલ આ બધી વસ્તુઓ અલગ પાડવામાં આવે છે। આપણે આ પેટ્રોલિયમમાંથી જ કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ વિમાન માટેનું ઈંધણ મેળવીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, આ જે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન આ બધું છે ને એ જમીનમાં અલગ અલગ ના હોય, પરંતુ આ બધું શું હોય છે? એક ભેગું પ્રવાહી હોય છે જેને રિફાઇનરીમાં અલગ પાડવામાં આવે છે અને તેમાંથી કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ આ બધું શું કરવામાં આવે છે? છૂટું પાડવામાં આવે છે। શું તમે જાણો છો કે એલપીજી, વેક્સ, કોલ્ટાર, ગ્રીસ વગેરે પણ તેમાંથી મળે છે? કેરોસીન, ડીઝલ ને પેટ્રોલ નહીં, એના સિવાય એલપીજી, વેક્સ, કોલ્ટાર, ગ્રીસ આ બધી વસ્તુઓ પણ આ પેટ્રોલિયમમાંથી મળે છે। તે બીજી વસ્તુઓ જેવી કે પ્લાસ્ટિક અને પેઇન્ટ્સ બનાવવામાં પણ ઉપયોગી છે। મેં ઈંધણ બનાવવા વિશે વિચારવાનું ચાલુ કરી દીધું છે। મને યાદ છે કે ક્યારેક પિતાજી જ્યારે બીજું કંઈક કામ કરે ત્યારે ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે। તે સમયે ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે, કેટલું બધું નુકસાન થાય! જ્યારે હું ઘરે જઈશ ત્યારે પિતાજી સાથે ચોક્કસ વાત કરીશ। તમારા જેવો જ એક વિદ્યાર્થી છે, એ શું કહે છે કે મેં હવે ઈંધણ બચાવવાનું વિચારી લીધું છે। એને યાદ છે કે જ્યારે એના પિતાજી છે એ કંઈક બીજું કામ કરતા હોય ત્યારે પણ ટ્રેક્ટરનું એન્જિન ચાલુ રાખે છે અને તે સમયે ટ્રેક્ટરનું એન્જિન પણ ચાલુ રહે છે અને ખેતરમાં પંપ પણ ચાલુ રહે છે, કેટલું બધું નુકસાન થાય! એ જ્યારે ઘરે જશે ત્યારે એના પિતાજી સાથે ચોક્કસ વાત કરશે। વિદ્યાર્થી મિત્રો, તમારે પણ તમારા ઘરે કોઈ એવું કરતું હોય કે વાહન ચાલુ કરી દેતા હોય અને પછી બીજું કામ કરતા હોય, તો એવા લોકોને તમે જરૂરથી કહેજો કે આપણે કામ ના હોય એ સમયે વાહન હોય, ટ્રેક્ટર હોય, કાર હોય કે પછી ટુ વ્હીલર હોય, એને શું કરી દેવાનું? કામ ના હોય એ સમયે એને બંધ કરી દેવાનું, પછી જરૂર પડે ત્યારે એને ફરી આપણે ચાલુ કરીને ઉપયોગ એનો કરી શકીએ છીએ। તમે પણ ઈંધણ બચાવવાનું ચાલુ કરી દેજો। હવે લખો, બધા વાહનો શાનાથી ચાલે છે? વિદ્યાર્થી મિત્રો, આપણે આજે રોડ પર અલગ અલગ વાહનો જોઈએ છીએ, આ વાહનો શેનાથી ચાલે છે? તો મોટાભાગના વાહનો છે ને, જેમ કે કાર, બસ, એક્ટિવા, બાઇક, મોટરસાયકલ આ બધું છે ને એ શેનાથી ચાલતું હોય છે? મોટે ભાગે પેટ્રોલ, ડીઝલ, પછી રિક્ષા હોય તો સીએનજીથી ચાલે છે। મોટાભાગના વાહનો પેટ્રોલ, ડીઝલ કે સીએનજીથી ચાલે છે અને થોડાક વાહનો વિદ્યુતથી તેમજ સાયકલ, પેડલ રિક્ષા જેવા વાહનો માનવ શ્રમથી ચાલે છે।
साइकल अने पेडल रिक्शा में पेट्रोल के डीजल की जरूर पड़ती नथी। जो वाहनों की संख्या वधती जशे तो केवा प्रकार की मुश्किलों सामनो करवो पड़शे। उदाहरण तरीके रस्ता पर ट्राफिक वधे, तमारा वडीलो साथे वात करो अने ते विशे लखो। जो विद्यार्थी मित्रों, जो वाहनों की संख्या वधती जाए तो आपणे केवा प्रकार की मुश्किलों सामनो करवो पड़े, जेम के वाहनों की संख्या वधे तो रस्ता पर शू थाय, ट्राफिक वधे, एना सिवाय शू थाय, हवा अने अवाजनु प्रदूषण वधे, तेनाथी हवा अने अवाजनु प्रदूषण थाय, तेनाथी लोकोनु स्वास्थ्य बगड़े, पछी पार्किंग नी समस्या थाय, ट्राफिक वधे एटले अकस्मातोनु प्रमाण पण वधी जाए। सौथी मोटी बात के पेट्रोल अने डीजल नी अछत उभी थाय, केम के जेम वधार वापरशो एम एनो जत्थो शू थशे, जल्दीथी खूटी जशे अने परिणामे पाछु पेट्रोल अने डीजल मोंघू पण थशे। ભવિષ્યમાં પેટ્રોલ ડીઝલ પણ ખૂટી જઈ શકે। જો વાહનોની સંખ્યા વધતી જાય તો આ પ્રકારની મુશ્કેલીઓનો આપણે સામનો કરવો પડે છે। મંજુએ કહ્યું, દરેક જણ શા માટે બસ વાપરતા નથી? તમે શું વિચારો છો કે લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ કેમ નથી કરતા? આપણે જોઈએ છીએ કે બે જણને જવાનું હોય તો પણ એ પોતાની કાર લઈને જતા હોય છે, આવા લોકો બસનો ઉપયોગ કેમ નથી કરતા? કારણ કે બસ દ્વારા લોકો સમયસર પહોંચી શકતા નથી। આ ઉપરાંત લોકોને બસમાં બેસવા તથા બસમાંથી ઉતર્યા પછી તેમના જવાના સ્થાને પહોંચવા ચાલવું પડે છે, કેમ કે બધાને ઘરે ઘરે તો બસ મૂકવાના જ, એ પોતાના સ્ટેન્ડે જ ઊભી રહે અને પછી ત્યાંથી ઉતરીને પોતાના જે સ્થળે પહોંચવાનું હોય એ સ્થળે પહોંચવા માટે લોકોને શું કરવું પડે છે, ચાલતું જવું પડે કે કોઈ સાધનમાં જવું પડે। પણ આવી બધી મુશ્કેલી થાય પછી આમ કરવામાં કે આપણે એ બસમાંથી ઉતર્યા પછી પોતાને જે સ્થાને જવાનું હોય ત્યાં જવા માટે ઘણો સમય લાગી જાય, પછી બસના ટાઈમની બસની રાહ જોઈને ઊભું રહેવું પડે, બસમાં ભીડ રહેતી હોય, ઊભા રહીને મુસાફરી કરવી પડે, નાની મોટી બેગ કે સામાન સાથે હોય તો તેવા સંજોગોમાં બસની મુસાફરી કંટાળાજનક લાગે છે। બસ કરતાં જો પોતાના વાહનમાં જવામાં સગવડતા રહે છે, પૈસા અને સામાનની પણ સલામતી રહે છે તથા સમયનો બચાવ થાય છે। આ માટે દરેક જણ શું કરે છે, બસની જગ્યાએ પોતાના પ્રાઇવેટ સાધનનો ઉપયોગ કરીને મુસાફરી કરતા હોય છે અને બસની મુસાફરી કરતા નથી। વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવો। વિદ્યાર્થી મિત્રો, વાહનોની સંખ્યા વધે એનાથી આપણને જે મુશ્કેલીઓ થાય એનો નિકાલ કરવા માટેના ઉપાયો કહેવાના, તો આપણે કેવા ઉપાયો કરવા જોઈએ કે જેથી વાહનોની સંખ્યાથી જે વધતી સંખ્યાથી જે મુશ્કેલીઓ થાય એનું આપણે નિવારણ લાવી શકીએ? તો શું કરવું પડે, તો આપણે નજીકનું અંતર હોય ત્યાં જવા આવવા માટે પગે ચાલીને જવું અથવા તો સાયકલનો ઉપયોગ કરવો જોઈએ। સાથે નોકરી કરનારા લોકોએ વાહન ભાગીદારી કરી એક જ વાહન પર નોકરીના સ્થળે જવું જોઈએ। એક જ જગ્યાએ નોકરી કરતા હોય તો શું કરવું પડે, બે કે ત્રણ જણા હોય એને એક જ કારનો ઉપયોગ કરીને ભાગીદારી કરીને પોતાના નોકરીના સ્થળે જવું જોઈએ। એકલા જવા માટે વ્યક્તિગત કારનો ઉપયોગ ટાળવો જોઈએ, આપણે એકલાએ જવાનું હોય તો પોતાની વ્યક્તિગત કાર હોય એનો ઉપયોગ ટાળવો જોઈએ અને બે ત્રણ જણાની ભાગીદારી કરીને વાહન લઈ જવું જોઈએ। પછી શું કરવું પડે કે નોકરી કે ધંધા પર જવા જાહેર વાહનનો ઉપયોગ કરવો જોઈએ, જેમ કે બસ એનો ઉપયોગ કરવો જોઈએ। ટ્રાફિકની સમજ વધારવા માટે ટ્રાફિક જાગૃતતા અભિયાન ચલાવવા જોઈએ, જેથી આપણને વાહનોની સંખ્યા વધવાથી જે મુશ્કેલીઓ થાય છે એનું નિવારણ આપણે લાવી શકીએ। હવે આગળ જોઈએ, શોધો અને લખો। ચાર ભાગ આપ્યા છે, કેટલું ઓઇલ, સ્કૂટર, કાર અને ટ્રેક્ટર,
एक समय स्कूटर कार अने ट्रेक्टर में केटलू ऑइल एटले के पेट्रोल के डीजल भरी शकाय ए लखवानुं छे। तो एक ज समय केटलू पेट्रोल डीजल भरी शकाय, तो स्कूटर में एक समय केटलू जोईए 5 लीटर, कार में 30 लीटर जेटलू अने ट्रेक्टर में 40 लीटर जेटलू पेट्रोल जोईए। जेम जेम वाहन मोटू थतुं जाय, एनु एंजीन मोटू थतुं जाय, एमां पेट्रोल ने डीजल शू जोईए एमां वधारे प्रमाण में जोईए। हवे आपणे 1 लीटर पेट्रोल के डीजल कार स्कूटर के ट्रेक्टर में भरीए तो केटला सुधी आपणे जई शकीए, केटले दूर सुधी जई शकीए? तो आपणे स्कूटर में 5 लीटर ऑइल भरीए, सॉरी 1 लीटर ऑइल भरीए तो आपणे 45 किमी सुधी दूर जई शकीए। एवी ज रीते कार में 12 થી 14 કિમી જેટલું દૂર આપણે જઈ શકીએ છીએ, અને ટ્રેક્ટરનો ઉપયોગ કરીએ તો 1 લિટર પેટ્રોલ કે ડીઝલમાં 8 થી 10 કિમીની આપણે દૂર જઈ શકીએ। વિદ્યાર્થી મિત્રો, પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં જુદો હોય છે। દિલ્હીનો પેટ્રોલ ડીઝલનો ભાવ અહીં નીચે આપેલો છે। કોષ્ટક જુઓ અને પ્રશ્નોના જવાબ આપવાના છે। જુઓ પહેલાં શું આપેલું છે, ઓઇલ, ઓઇલ એટલે કે પેટ્રોલ અને ડીઝલ આપ્યું। પછી 1 લિટરનો ભાવ આપ્યો છે જૂન 2009ના અનુસંધાને ભાવ લખેલો છે। પછી જૂન 2014નો આપેલો છે, જૂન 2019નો, અને આપણે અહીં જે લખ્યું છે એ ફેબ્રુઆરી 2020ને અનુસંધાને ભાવ લખેલો છે। હવે તમે આ કોષ્ટક ધ્યાનથી જોઈ લો, જો 2009માં પેટ્રોલનો ભાવ કેટલો હતો, 40.62, જ્યારે 2014માં શું થયું, એમાં વધારો થયો કે ઘટાડો, વધારો થયો, અને કેટલો થઈ ગયો, 72.26। પછી 2019માં પાછો પેટ્રોલનો ભાવ થોડો ઘટ્યો, કેટલો થયો, 67.47, અને 2020માં ફેબ્રુઆરી 2020માં પાછો વધ્યો 73.04 રૂપિયા થઈ ગયો। એવી જ રીતે ડીઝલનો ભાવ આપ્યો છે, જૂન મહિનામાં કેટલો હતો, જૂન 2009માં 30.86, જૂન 2014માં વધ્યો 50.28 રૂપિયા થયો, 2019માં પણ વધ્યો, કેટલો થયો, 67.72 રૂપિયા થઈ ગયો, અને ફેબ્રુઆરી 2020માં ડીઝલનો ભાવ 66.09 રૂપિયા થઈ ગયો। હવે એના નીચે છે ને કેટલાક પ્રશ્નો આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે કે વર્ષ 2019માં 2014ની સરખામણીમાં પેટ્રોલનો ભાવ ખાલી જગ્યા રૂપિયા ઘટ્યો। આ શોધવા માટે આપણે શું કરવું પડે, બાદબાકી કરી દેવાની। શેની કરશો, 2014માં પેટ્રોલનો ભાવ અને 2019માં પેટ્રોલનો ભાવ, એ બંનેની બાદબાકી કરશો તો કેટલા રૂપિયા ઘટ્યો, તો 4.79 રૂપિયા ઘટ્યો હતો। અને ડીઝલનો ભાવ જો જૂન 2014માં કેટલો હતો, 50.28, અને જૂન 2019માં 67.72 થયું, શું થયું, વધ્યો, પણ કેટલો વધ્યો, 17.44 રૂપિયા વધ્યો। આગળનો પ્રશ્ન જોઈએ કે 2009થી 2014 અને 2014થી 2019 સુધીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં શું તફાવત હતો। તો આપણે જોઈએ 2009થી 2014 સુધીમાં શું થયું, પેટ્રોલના ભાવમાં વધારો થયો, કેટલો, 31.64 રૂપિયાનો વધારો થયો હતો, બાદબાકી કરો એટલે ખબર પડી જશે, અને ડીઝલમાં 19.42 રૂપિયાનો વધારો થયો હતો। હવે જોઈએ કે 2014થી 2019 સુધીમાં શું ફેરફાર થયો, તો 2014થી 2019 તો પેટ્રોલનો ભાવ હતો એમાં શું થયો છે, જો ઘટાડો થયો છે, 2014માં પેટ્રોલ કેટલું હતું, 72.26 રૂપિયા, અને 19માં 67.47, એટલે ઘટ્યું ને, તો કેટલો ઘટ્યો, તો 2014થી 2019 સુધીમાં પેટ્રોલનો ભાવ 4.79 રૂપિયાનો એમાં ઘટાડો જોવા મળ્યો, જ્યારે ડીઝલના ભાવમાં 17.44 રૂપિયાનો વધારો થયો હતો। હવે આગળ જોઈએ કે શોધી કાઢો, તમારા વિસ્તારમાં પેટ્રોલ અને ડીઝલનો ભાવ શું છે। તો આપણે તમારે તમારા મમ્મી અથવા પપ્પા કે કોઈ વડીલ હોય તો એમને પૂછી લેવા કે આપણા વિસ્તારમાં પેટ્રોલનો ભાવ કેટલો હશે, તો
આશરે અત્યારે 70.46 રૂપિયા પેટ્રોલનો ભાવ અને ડીઝલનો ભાવ 69.15 જેટલો આપણા વિસ્તારમાં હશે આશરે. પણ અત્યારે શું વધારો થયો ઘટાડો થયો તમારે તમારા મમ્મી પપ્પાને પૂછી લેવાનું. હવે આપણને પ્રશ્ન થાય કે પેટ્રોલ અને ડીઝલનો ભાવ છે એ કેમ વધે છે, કેમ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારો થતો રહે છે? કહો તો કારણ કે પેટ્રોલ અને ડીઝલનું ઉત્પાદન કેવું થાય છે, ઓછું થાય છે અને તેની સામે તેનો વપરાશ વધુ હોવાથી પેટ્રોલ અને ડીઝલનો ભાવ વધે છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે તમારા ઘરમાં એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વપરાય છે અને તે શા માટે વપરાયું એ તમારે લખવાનું છે. તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પાને પૂછી લેવાનું કે તમે એક મહિનામાં કેટલું પેટ્રોલ અને ડીઝલ વાપરો છો. તો હું મારી વાત કરું તો મારા ઘરમાં એક મહિનામાં 25 લિટર જેટલું પેટ્રોલ અને 20 લિટર જેટલું ડીઝલ વપરાય છે. પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ મારા પપ્પા, અમે પોતે, કાકા કાકી, ભાઈ બહેન ઓફિસે જવા અને આવવા માટે કાર અને મોટરસાઇકલમાં ઉપયોગ કરે છે. એટલા માટે મારા ઘરની વાત કરું તો 25 લિટર પેટ્રોલ અને 20 લિટર જેટલો ડીઝલનો વપરાશ થાય છે. તમારે પણ તમારા ઘરના વડીલને પૂછી લેવાનું. હવે આપણે આગળ જોઈએ. હવે જો અહીં એક પોસ્ટર આપેલું છે, એ પોસ્ટર છે એ શું છે, હું ક્યાં ઉપયોગી છું એટલે કે ઈંધણની વાત કરી છે કે આપણે પેટ્રોલ અને ડીઝલનો કાર અને મોટર કાર સિવાય ઈંધણ તરીકે સિવાય બીજા શેના માટે ઉપયોગ કરીએ છીએ એની વાત કરી છે. તો જો અહીં શું આપેલું છે, ડ્રાય ક્લિનિંગ માટે. આપણે નવા કપડાં હોય તો એને ઘરે વોશ કરતા નથી, એને શું કરીએ છીએ, બહાર ડ્રાય ક્લિનિંગ માટે આપીએ છીએ. હવે તમે સાંભળ્યું હશે ઘરે અને તમે ખબર પણ હશે તો આ ઈંધણ છે એનો ઉપયોગ શેમાં થાય છે, ડ્રાય ક્લિનિંગ માટે, પછી પ્રકાશ માટે કેરોસીનનો ઉપયોગ થતો હોય છે, પછી કાર, ટ્રેક્ટર કે વિમાનમાં ઈંધણ તરીકે થાય છે, કેરોસીન અને એલપીજી તરીકે થાય છે, યંત્રો ચલાવવા માટે થાય છે, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે પણ આપણે ઈંધણનો ઉપયોગ કરીએ છીએ. એટલે નીચે લખેલું છે, શું લખેલું છે, ઈંધણ બચાવો તેને આદત બનાવો. ઈંધણ જે બચાવવાનું કામ છે એને પોતાની આદત બનાવો અને જરૂર હોય તો જ ઈંધણનો ઉપયોગ કરો, ના જરૂરી સમયે ઈંધણનો ઉપયોગ ઓછો કરો જેથી ઈંધણનો શું થાય, બચાવ થઈ શકે. પોસ્ટર જુઓ અને લખો, તમે આ પોસ્ટરને જોઈને લખવાનું છે કે ઈંધણ છે એ ક્યાં ઉપયોગી છે, ઈંધણનો આપણે કઈ કઈ રીતે ઉપયોગ કરી શકીએ છીએ. તો જો પોસ્ટરમાં જોઈને કહો તો હું ક્યાં ઉપયોગી છું એવું લખેલું છે. હા સરસ, તો એનો આપણે ઈંધણનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ, તો ઈંધણ ડ્રાય ક્લિનિંગ માટે, પ્રકાશ માટે, કાર, ટ્રેક્ટર અને વિમાન ચલાવવા માટે, પ્લાસ્ટિક અને રંગો બનાવવા માટે, યંત્રો ચલાવવા માટે અને ઘરમાં રસોઈ બનાવવા માટે ઉપયોગી છે. હવે આગળનો પ્રશ્ન જોઈએ કે ડીઝલ ક્યાં વપરાય છે, શોધી કાઢો. ડીઝલનો ઉપયોગ શેમાં થાય છે એ તમે શોધી કાઢો. તો ડીઝલ છે એનો ઉપયોગ બસ, ટ્રક, ટ્રેક્ટર જેવા ભારે વાહનોમાં ઈંધણ તરીકે ડીઝલ વપરાય છે. પછી જનરેટર ચલાવવામાં પણ ડીઝલ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે આપણું આ 12મું ચેપ્ટર જો આ ખૂટી જાય તો અહીં સુધી રાખીએ છીએ. આગળનું છે જે કવિતા આપણે જોવાની છે, અને આગળ પહેલાંના જમાનામાં લોકો શું કરતા હતા એના વિશે જે વાત કરવાની છે એ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું.